આજે કેદારનાથથી બે કિલોમીટર દૂર ચટ્ટી પાસે હેલિકોપ્ટર ક્રેશ થતાં બે પાયલટ અને પાંચ યાત્રાળુ સહિત કુલ સાત લોકોના મૃત્યુ થતાં કરુણાંતિકા સર્જાઈ છે આ અકસ્માતમાં ભાવનગરની ઉર્વી જયેશભાઈ બારડ તથા કૃતિ કમલેશભાઈ બારડ અને સિહોરની પૂર્વ રામાનુજ નામની યુવતી કારને ભેટી ગઈ છે ગુજરાત સરકાર દ્વારા ત્રણેય કમભાગી યુવતીના મૃતદેહને દહેરાદૂનથી હવાઈ માર્ગે ગુજરાત લાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે આજે જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા મેયર બીનાબેન કોઠારીના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી બેઠકમાં સીએ સંસ્થાને જમીન ફાળવવાનો તથા ચાલુ ફરજે મૃત્યુ પામનાર સફાઈ કર્મીઓના વારસોને રહેમ નોકરી અથવા રકમ આપવાનો ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો સભામાં કેનાલની નબળી કામગીરી મુદ્દે વિપક્ષે ભ્રષ્ટાચાર સહિતના આરોપો લગાવતા તડાપીટ બોલી હતી લાંચ કેસમાં ઝડપાયેલા કોર્પોરેટર ફુરકાન શેખે પણ આક્રમક દલીલો કરી હતી વિપક્ષી નેતા આનંદભાઈ રાઠોડ રચનાબેન નંદાણીયા વગેરે વિપક્ષી આગેવાનો અને શાસક પક્ષના આગેવાનો તથા મેયર સહિતના હોદ્દેદારો વચ્ચે યુદ્ધ થયું હતું દિવાળી પર્વ પૂર્વે સુવર્ણ અલંકારો લેવાની પરંપરા પ્રચલિત છે સમૃદ્ધ ન હોય એવા પરિવારો પણ શુકન માટે યથાશક્તિ સોના ચાંદીના નાના મોટા આભૂષણ ખરીદે છે આજે દિવાળી પર્વ પૂર્વે ગુરુ પુષ્યામૃત યોગ હોવાથી સોની બજારમાં રોનક જોવા મળી હતી નવનીત જ્વેલર્સ મુરલીધર જ્વેલર્સ શ્રી બાલકૃષ્ણ જ્વેલર્સ મનાલી જ્વેલર્સ ન્યૂ વિશાલ જ્વેલર્સ કેડી જ્વેલર્સ બાલકૃષ્ણ જવેલસ ખિલોસવાડા વૃંદાવન જવેલસ વગેરે અગ્રણી જવેલસને ત્યાં ગ્રાહકોની ભીડ જોવા મળી હતી લોકોએ શોકનવંતા દિને સુવર્ણ સુવર્ણલંકારોની ખરીદી કરી તેમનું સૌભાગ્ય સુવર્ણ જેમ અવિચલ રહે તેવી કામના કરી હતી